નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર વારે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અત્યાર સુધી પારિભાષિક શબ્દોની સમજ મેળવી, હવે થોડાક હિસાબે લગતા સવાલો છે મોટા. એમાં પહેલો સવાલ આવે, જો કે આ મોટો નથી, નાનો છે, પણ મોટા સવાલ સમજવા માટે આ પ્રાથમિકતા માટેનો આ સવાલ છે જેની વાત કરી આપણે. હિસાબી પદ્ધતિ રાખવાની કેટલી રીતો છે અને કઈ કઈ? હિસાબી પદ્ધતિ, હિસાબ રાખવા માટેની એક પદ્ધતિ છે, તો એવી કેટલીક પદ્ધતિ છે હિસાબો રાખવાની અને કઈ કઈ છે? તો સામાન્ય રીતે હિસાબી પદ્ધતિ બે પ્રકારની છે. હિસાબી પદ્ધતિના કેટલા પ્રકાર છે? બે. ટૂંકમાં હિસાબો રાખવાની કેટલી પદ્ધતિ? તો કે હિસાબો રાખવાની પદ્ધતિ કેટલી છે? તો કે બે. ખાસ સાંભળજો. પહેલી, દેશીનામા પદ્ધતિ, અને બીજી છે દ્વિનોંધીનામા પદ્ધતિ. એક છે દેશીનામા પદ્ધતિ અને બીજી છે દ્વિનોંધીનામા પદ્ધતિ. દેશીનામા પદ્ધતિની વાત કરીએ તો આપણા દેશમાં જ્યારે પ્રાચીન સમયમાં રાજા રજવાડાઓ હતા, એ સમયે જે હિસાબો લખવામાં આવતા, બરાબર, એ દેશીનામા પદ્ધતિથી લખવામાં આવતા, હાવ દેશી ભાષામાં, બરાબર. આ દેશીનામા પદ્ધતિનો ઉપયોગ હવે જોકે થતો નથી. અત્યારે જે પદ્ધતિ વાપરવામાં આવે છે એ દ્વિનોંધીનામા પદ્ધતિ છે. દેશીનામા પદ્ધતિનો ઉપયોગ થતો નથી, પણ આજથી ઘણા વર્ષો પહેલાં રાજા રજવાડાઓમાં જે હિસાબો લખાતા એ દેશીનામા પદ્ધતિથી લખવામાં આવતા હતા. અને દેશીનામા પદ્ધતિનું બીજું નામ વારંવાર પરીક્ષામાં પૂછાય છે, ધ્યાન રાખજો. જો કે આ આખી પદ્ધતિનું ચેપ્ટર છે પાઠ બીજાની અંદર, ભાગ બી છે, બીજો છે 51, એની અંદર આખું ચેપ્ટરની માહિતી આપેલી જ છે. પણ હાલ પૂરતો જે આમાંથી સવાલ વારંવાર પૂછાય કે દેશીનામા પદ્ધતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો યાદ રાખજો, વહી ખાતાની પદ્ધતિ. વહી ખાતાની પદ્ધતિ, જ્યાં વહીનો અર્થ થાય ચોપડો, યાદ રાખજો. આ વારંવાર સવાલ પૂછાય છે. અને દ્વિનોંધીનામા પદ્ધતિની વાત કરીએ તો કે દ્વિનોંધીનામા પદ્ધતિ તમારે ભણવાની છે, એ પ્રમાણે જ હિસાબ લખવાના છે, એટલે તમને વધારે ખ્યાલ આવશે. એ ટૂંકમાં જણાવી દઉં તો કે દ્વિનોંધી એટલે દરેક વ્યવહાર જે બનશે એના બે અસર આપવાની થશે. દ્વિ એટલે એને દ્વિનોંધીનામા પદ્ધતિ કહેવાય. ને એક અમેરિકન પદ્ધતિ છે. દ્વિનોંધીનામા પદ્ધતિ કઈ છે? તો કે અમેરિકન પદ્ધતિ. અને દેશીનામા પદ્ધતિ, તો કે દેશી છે પહેલાની, બરાબર. આ બે શબ્દની ટૂંકમાં તમને ખ્યાલ હોવો જોઈએ કે દ્વિનોંધીનામા પદ્ધતિ અને બીજી દેશીનામા પદ્ધતિ. એટલે હિસાબો રાખવાની કેટલી પદ્ધતિ થઈ? તો કે બે, દેશીનામા પદ્ધતિ અને દ્વિનોંધીનામા પદ્ધતિ. હિસાબી પદ્ધતિ ખરેખર છે શું એની વાત કરીએ. પહેલી જ વ્યાખ્યા આવે છે, ધ્યાન રાખજો. હિસાબી પદ્ધતિનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. પહેલો જ સવાલ છે એમાં પહેલો મુદ્દો આવે છે, વ્યાખ્યા છે કે હિસાબી પદ્ધતિ એટલે શું. વ્યાખ્યા છે એટલે ઉત્તર ચિહ્નમાં લઈ લેવાની કે ભાઈ હિસાબી પદ્ધતિ કહેવાય કોને. તો પહેલો જ મુદ્દો, નાણામાં માપી શકાય તેવા વ્યવહાર હોવા જોઈએ. વ્યવહાર એટલે મેં પારિભાષિક શબ્દમાં વાત કરી હતી, બે વ્યક્તિ સાથે જે ખરીદ વેચાણ થાય, માની લો તમે ગ્રાહક ને સામે વેપારી, તમે બે વસ્તુની ખરીદો એટલે બંને વચ્ચે ખરીદીનો વ્યવહાર થયો. પણ એ વ્યવહાર કેવો હોવો જોઈએ? નાણાવાળો. એટલે નાણામાં માપી શકાય તેવા વ્યવહારોને નોંધવાનું કરે છે કામ,
આ પદ્ધતિ પહેલું કામ કરે છે, જો નાણામાં માપી શકાય તેવા વ્યવહારોને નોંધે છે, પછી તેનું વર્ગીકરણ કરે છે, અને તેના પરથી તારણ કાઢીને તેનું વિશ્લેષણ કરે છે, અને વિશ્લેષણ કરીને અર્થઘટન કરે છે. આ આખી પ્રક્રિયાને શું કહેવાય? તો કે હિસાબી પદ્ધતિ. આખી પદ્ધતિને શું કહેવાય? હિસાબી પદ્ધતિ. બહુ સિમ્પલ વસ્તુ છે. જો એક તમને ઉદાહરણ આપું, એક કે તમે રૂપિયા 3000ની વસ્તુ સામેથી ખરીદી, કોઈ વેપારી પાસેથી 3000ની વસ્તુ તમે સામેથી રોકડેથી ખરીદો છો, અને બીજી 3000ની બાકીમાં ખરીદો છો. આવા બે વ્યવહાર તમારી પાસે, સાંભળજો. એક 3000ની ખરીદી કરી છે, એ ઉધાર એટલે બાકીમાં ખરીદી કરો છો, એટલે એક આ બાકીનો વ્યવહાર છે, અને બાકીની જે 3000ની ખરીદી કરો છો એ રોકડેથી કરો છો, એટલે એ રોકડ ખરીદીનો વ્યવહાર છે. આવા બે વ્યવહાર છે. તો પહેલું કામ હું શું કરીશ? તો કે ભાઈ, આમાં નાણાં આવેલા છે. હા, નાણાં વચ્ચે છે ને, ભલે બાકી હોય પણ નાણું આવેલું છે, એટલે આ વ્યવહારને હું નોંધી શકીશ. પછી એનું વર્ગીકરણ કરવું પડશે કે ભાઈ આ ઉધાર વ્યવહાર છે, અને આ કેવો વ્યવહાર છે? રોકડો. પછી તારણ કાઢીને એનું વિશ્લેષણ કરવું પડશે કે આ ખરીદી ઉધારમાં થઈ છે, એટલે એને પૈસા આપવાના બાકી છે, એટલે બાકીમાં નાખવાનું. આ ખરીદી રોકડ થઈ છે, એટલે રોકડ આપણી પાસેથી ગયા હોય એમ બતાવવાનું. અને પછી અર્થઘટન કરવાનું કે આખા વર્ષમાં મેં ઉધાર એટલા ખરીદ્યું અને એટલું ઉધાર, એટલે આખી આ પ્રક્રિયાને શું કહેવાય? હિસાબી પદ્ધતિ. નાણામાં માપી શકાય તેવા વ્યવહારને નોંધે છે, તેનું વર્ગીકરણ કરે છે, તેનું તારણ કાઢીને વિશ્લેષણ કરી અર્થઘટન કરવાની જે આખી પ્રક્રિયા છે એને શું કહેવાય? હિસાબી પદ્ધતિ. યાદ રાખજો, હિસાબી પદ્ધતિની વ્યાખ્યા ઘણી વખત પૂછાઈ જાય છે, તો હિસાબી પદ્ધતિની વ્યાખ્યા આ થશે. આ સવાલમાં બીજો સવાલ એ પૂછો છે કે હિસાબી પદ્ધતિનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. લક્ષણો એટલે શું? કે આ હિસાબી પદ્ધતિ છે એ કહેવાય કઈ રીતે? તો જેમ કે માની લો કે કોઈ દવાખાને જઈએ આપણે, અને સામે ખૂણામાં એક વ્યક્તિ બેઠો છે સાવ નબળાઈથી, તો તમે દૂરથી ના કહી શકો કે ભાઈ આને આ રોગ થયો, પણ એ તમને આવીને તરત એમ કહેશે કે હા, મને સહેજ માથું ગરમ છે, શરીરમાં સહેજ નબળાઈ છે, પગ કળે છે, એટલે તમે થોડો ઘણો અંદાજ મેળવી શકો કે હા, એ તાવ છે. પણ એના લક્ષણ કહેવા પડે. એના લક્ષણ થયા માથું દુખે છે, પગ કળે છે, શરીરમાં નબળાઈ છે થોડી. આ લક્ષણોને આધારે તમે કહી શકો કે હિસાબી અસરી એને તાવ આવે છે. તો હિસાબી પદ્ધતિ છે એમ કેવું હોય તો કઈ રીતે કહી શકાય? એના કયા એવા લક્ષણો છે કે એના આધારથી તમે કહી શકો કે હિસાબી પદ્ધતિના લક્ષણો છે? તો પહેલું લક્ષણ છે, હિસાબી પદ્ધતિ હોય ને એના પહેલાં પહેલું નાણાકીય લક્ષણ હોય. એનો મતલબ હિસાબી પદ્ધતિમાં એવા જ વ્યવહાર હોય જેનું નાણાકીય મૂલ્ય માપી શકાય, એટલે વચ્ચે નાણું આવતું હોય, પછી બાકીમાં હોય કે રોકડામાં નાણાંનો વહીવટ થવો જોઈએ. તો હિસાબી પદ્ધતિમાં નાણામાં માપી શકાય તેવા જ વ્યવહાર નોંધવામાં આવે છે. જે વ્યવહાર નાણામાં માપી ન શકાતા હોય તેવા વ્યવહારની નોંધ આમાં થતી નથી. એટલે એક વસ્તુ ફાઇનલ, હિસાબી પદ્ધતિમાં નાણામાં ન માપી શકાય ને એવો વ્યવહાર ન નોંધાય. એટલે જ્યારે નાણામાં માપી ન શકાતો હોય એવો વ્યવહાર નોંધો હોય તો હિસાબી પદ્ધતિ હોય નહીં. ખ્યાલ આવે છે? જેમ કે 10000 રૂપિયાનું યંત્ર ખરીદ્યું, તો આ ઉદાહરણમાં યંત્રનું નાણાકીય મૂલ્ય કેટલું કહેવાય? 10000. અહીંયા કેટલું કહેવાય? 3000. એટલે નાણામાં માપી શકાય તેવા જ વ્યવહાર હિસાબી પદ્ધતિમાં નોંધાય છે. બીજું, નાણું ફેરબદલીના માધ્યમ તરીકે હોય છે. આમાં નાણું ફેરબદલીના માધ્યમ તરીકે હોય છે, એટલે જો દરેક વ્યવહારનું મુખ્ય માધ્યમ શું હોવું જોઈએ? નાણું. અને દરેક વ્યવહારને વિનિમય કરવા માટે નાણું એ મુખ્ય સાધન. વિનિમય એટલે આપલે. તમારે વસ્તુ ખરીદીને વેચવી છે,
સામેવાળા વ્યક્તિએ, તો વચ્ચે નાણું વસ્તુ કોમન રહેશે. જોજો, આ ભાઈ પાસેથી ખરીદી કરીને તમે આને વેચો છો તો આ ભાઈને તમે પૈસા આપ્યા એટલે તમને વસ્તુ આપી, આ વસ્તુ તમે આને આપો તો એ તમને પૈસા આપશે. દરેકની વસ્તુમાં નાણું એ મહત્ત્વનું મુખ્ય માધ્યમ રહેશે. એટલે કોઈ પણ વસ્તુની ફેરબદલી કરવી હોય ને તો એક મુખ્ય સ્ત્રોત નાણું છે. અત્યારે આ બીજું લક્ષણ થશે એનું. ત્રીજું, વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ. તો કે હિસાબી પદ્ધતિ દરેક વ્યવહારનું જુદા જુદા પ્રકારમાં શું કરે છે? વર્ગીકરણ. જો હિસાબી પદ્ધતિમાં જુદા જુદા પ્રકારના વ્યવહારો નોંધવામાં આવે છે અને આ વ્યવહારો ઉધાર કે જમાના નિયમ અનુસાર તેનું શું કરવામાં આવે છે? વર્ગીકરણ. આ ઉધાર જમાના નિયમ છે, આવે તો ઉધાર કરો, જાય તો જમા કરો, ખર્ચા હોય તો ઉધાર કરો, આવક હોય તો જમા કરો. આ નિયમ ભણવાના આવશે પણ એ પછી ચર્ચા કરશું. અત્યારે યાદ રાખજો કે જો અહીંથી જ બધા બને છે. એટલે લક્ષણો યાદ રાખવાય ને તો લખી શકાય નાણાંને લગતા બે લક્ષણો, પછી ત્રીજું વર્ગીકરણને લગતું અને વિશ્લેષણને લગતું, ચોથું વ્યવહારોનો અર્થઘટનને લગતો આવશે. એટલે ચાર લક્ષણો તમને અહીંથી યાદ રહી જશે. ત્રીજું વાત કરી આપણે, વર્ગીકરણ કરવામાં આવે છે અને એનું શું કરી દેવામાં આવે છે? વિશ્લેષણ. એટલે વ્યવહારો પરથી રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે એનું વર્ગીકરણ કરી શકાય છે. ચોથું, વ્યવહારોનું અર્થઘટન કરવામાં આવે છે. જોજો, હિસાબી પદ્ધતિમાં ફક્ત હિસાબનો તૈયાર થાય, બરાબર, તમે લખી જ નાખ્યું કે ભાઈ એટલી રોકડી ખરીદીને એટલી ઉધાર, પણ આ તૈયાર કર્યા પછી એનું અર્થઘટન કરવામાં આવે છે. અર્થઘટન એટલે સમજવામાં આવે છે કે વર્ષ દરમિયાન મેં ટોટલ એટલી ઉધાર ખરીદી કરીને એટલી જમા, હું એવી રીતે મારી મિલકતનો હિસાબ રાખતો હોઈશ, એટલા દેવા છે એ પણ લખતો હોઈશ. એટલે લખાઈ ગયા પછી એનું અર્થઘટન કરીશ. કઈ રીતે? તો કે કોઈ ધંધામાં આવક 20,000 હોય અને ખર્ચા 10,000 હોય તો ધંધામાં જે 10,000ની આવકથી ધંધાનો લાભ ગણાય. હું ખાલી લખી નાખું કે આ બાજુ 20,000 આવક છે અને આ બાજુ 10,000 ખર્ચા છે, બરાબર. હું અર્થઘટન ન કરું તો મને ખબર ન પડે ભાઈ 10,000 હું કમાણો છું. અર્થઘટન એટલે સમજવું પડે કે આ 20,000 આવક સામે 10,000 ખર્ચા છે, આ બેમાંથી માઇનસ કરો એટલે 10,000 વધે, જે મારો શું કહેવાય? લાભ. એવી જ રીતે મિલકત હોય, માની લો કે આ બાજુ 20,00,000ની મિલકત હોય અને આ બાજુ 10,00,000ના દેવા હોય, તો અર્થઘટન કરી શકાય કે મારી પાસે 20,00,000 મિલકત છે પણ 10,00,000નું દેવું છે, એટલે મારી પાસે ખરેખર મિલકત 10,00,000ની છે. તો આ રીતે અર્થઘટન કરી શકાય. પછી પાંચમું લક્ષણ આવે છે, જથ્થાત્મક માહિતી. જથ્થાત્મક માહિતી એટલે આંકડાકીય માહિતી, હિસાબો તૈયાર કરતી વખતે તેમાં તમામ પ્રકારની આંકડા હોય છે તેને શું કહેવાય? જથ્થાત્મક માહિતી. કે હિસાબો તૈયાર કરીએ ત્યારે ઘણા બધા આંકડા હોય, કે હિસાબો તૈયાર કરતી વખતે તે તમામ પ્રકારની માહિતી આંકડામાં હોય છે, તો જે આંકડાકીય માહિતીનો સમૂહ છે એને શું કહેવાય? જથ્થાત્મક માહિતી. આ ન લખવું હોય તો ટૂંકમાં લખી શકાય કે જથ્થાત્મક માહિતી એટલે આંકડાકીય માહિતીનો સમૂહ. આ પૂછાય છે એક ગુણમાં ઘણી વખત કે જથ્થાત્મક માહિતી એટલે શું? તો કે આંકડાકીય માહિતીનો સમૂહ એટલે જથ્થાત્મક માહિતી, માહિતીનો જથ્થો ગુજરાતીમાં. કે જથ્થાત્મક માહિતી એટલે આંકડાકીય માહિતીનો સમૂહ, તો કે હિસાબી પદ્ધતિમાં આંકડાઓનો સમૂહ હોય. તમે એકાદો દાખલો મોટો ભણશો એટલે ખ્યાલ આવી જશે કેટલા આંકડા હોય, કારણ કે આમાં આંકડા જ બેહાડવાના હોય. એટલે જથ્થાત્મક માહિતી એટલે શું? તો કે આંકડાકીય માહિતીનો શું કહેવાશે? સમૂહ. પછી છઠ્ઠું, આર્થિક નિર્ણય. હિસાબી પદ્ધતિમાં આર્થિક નિર્ણય લેવાતા હોય, તો કે હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવતા હિસાબો પરથી જુદા જુદા પક્ષકારો પોતાના નિર્ણય લેતા હોય છે. પક્ષકારો એટલે કોણ? તો કે સામેનો વ્યક્તિ, ધંધાની બહારના પક્ષકારો હોય, સામે વ્યક્તિ ઘણા હોય.
માની લો કે તમે રિલાયન્સ કંપનીના માલિક છો, તો સામે ઘણા બધા એવા પક્ષકારો હોય કે જે તમારી કંપનીમાં પૈસા રોકવા માંગતા હોય અથવા તમને ઉછીના પૈસા આપ્યા હોય. આજે રિલાયન્સ કંપની છે એ પોતાના પૈસે ન ચાલતી હોય, એણે શેર બહાર પડ્યા હોય અથવા તો પૈસા ન હોય એ સમયે લોન લીધી હોય, તો સામેવાળા વ્યક્તિએ પૈસા આપ્યા હોય એ કંપનીનો લેણદાર કહેવાય. તો એ કંપનીમાં વારંવાર છે ને ચકાસણી કરશે, કંપની છે એ કયા મુકામે છે, ખરેખર એની પાસે મિલકતો કે દેવા છે કે નહીં, આ હિસાબો પરથી ખબર પડી જાય એને. કારણ કે હિસાબ છે ને એમાં બધું લખેલું હોય, વર્ષને અંતે જે વાર્ષિક હિસાબ આખો તૈયાર કરવામાં આવશે ને એમાં બધું લખેલું હોય, ધંધાની એટલી મિલકત છે, એટલા દેવા છે, ધંધો એટલી ખરીદી કરે છે, એટલું વેચાણ કરે છે, ધંધા પાસે ગયા વર્ષે એટલો નફો હતો, આ વર્ષે એટલો નફો થયો, ધંધાને એટલા દેવાના છે પૈસા, તમામ વસ્તુ લખેલી હોય. એટલે કોઈ પણ વ્યક્તિને તમારા ધંધામાં પૈસા ઉછીને આપવા હોય કે ધંધામાંથી લીધેલા હોય તો એના સેફ છે કે નહીં એનો આર્થિક નિર્ણય એ હિસાબો પરથી લઈ શકે છે. એટલે ઘણી વખત લેણદારો તમારા ધંધાની હિસાબો ચેક કરે, પછી શેર હોલ્ડરો પણ ચેક કરે. શેર હોલ્ડર એટલે કોણ? જે શેર ખરીદવાવાળા વ્યક્તિ છે. સંભવિત શબ્દ વાપરો છે કે સંભવિત શેર હોલ્ડરો કંપનીના રોકાણ કરવા અંગે નિર્ણય લેતા હોય. માની લો તમારે કોઈ એક શેર રોકવા છે, કંપનીમાં પૈસા રોકવા છે, તો તમે સંભવિત શેર હોલ્ડર કહેવા, રોકી શકો, હજી રોકા નથી, તો રોકવા કે નહીં એનો નિર્ણય તમે હિસાબો પરથી લઈ શકો. કોઈ પણ કંપનીના તમે હિસાબ આપી દે, માની લો કે એની મિલકત બોલતી હોય 50 લાખની અને સામે 20 લાખના જ દેવા હોય, તો તમે વિચારો કે આ કંપની સારી છે, તો આવા આર્થિક નિર્ણયો લઈ શકાય હિસાબો પદ્ધતિ પરથી. પછી સાતમું, ઐતિહાસિક માહિતી હોય આમાં. કેમ ઐતિહાસિક માહિતી શબ્દ વાપરો છે? તો કે હિસાબો હોય ને એ હિસાબો ઘણા વર્ષથી તૈયાર થતા હોય. માની લો 2000ની કંપનીમાં કોઈ 2000ની ઈસવીસનમાં કોઈ કંપની સ્થપાણી હતી અને આજે 2020 ચાલે છે, તો 2020 સુધીના તમામ હિસાબ કંપની પાસે કમ્પ્લીટ હશે. 2020 સુધીના એટલે 20 વર્ષના કંપની પાસે હિસાબનો રેકોર્ડ હશે. એટલે ભૂતકાળનો તમારે કોઈ રેકોર્ડ જોતો હોય તો સરળતાથી મળી જાય. પણ કંપનીએ છે ને 20 વર્ષ સુધી હિસાબો તૈયાર કરેલા હોવા જોઈએ હિસાબી પદ્ધતિથી, અને હોય જ. કારણ કે કંપનીદારો જે આવેલો છે એમાં દરેક કંપનીને એના હિસાબો તૈયાર કરવા જ પડે. એવી જ રીતે એટલે જ કહી શકાય હિસાબો આ હિસાબી પદ્ધતિ છે ને ઐતિહાસિક માહિતી હોય. એટલે ભૂતકાળમાં કોઈ પણ વ્યવહાર બન્યો હોય એની તમામ એન્ટ્રી તમને આમાં મળી જાય. જેમ આપણે કોઈ પણ માની લો કે જૂનું પુરાણો કોઈ ઇતિહાસ જાણવો હોય તો ચોપડામાં લખેલો એમ કોઈ પણ વર્ષનો હિસાબ જોતો હોય તો તમને આ હિસાબી પદ્ધતિ તૈયાર કરેલા હિસાબોમાંથી મળી જશે. એટલે 7 લક્ષણો છે, પરીક્ષામાં 3 ગુણમાં પૂછાઈ શકે અને 5 ગુણમાં પૂછાઈ શકે. બરાબર, 3માં પૂછાય વ્યાખ્યા લખો, 4 લક્ષણો લખો. 4 ગુણમાં પૂછાય 4 લક્ષણો લખો, એટલે સોરી 5 લક્ષણો લખો, 1 વ્યાખ્યા લખો. એક એક્સ્ટ્રા લખવાનું હંમેશા. એટલે એકાદામાં કાંઈ મિસ્ટેક થઈ હોય તો આમ તેમ માર્ક્સ કપાઈ શકે નહીં. તો આ પહેલો સવાલ, આમ 2 સવાલ જોઈએ આપણે. હિસાબી પદ્ધતિ કેટલી? તો કે 2, દેશીનામા પદ્ધતિ અને દ્રિનોંધી. અને હિસાબી પદ્ધતિના શું જોયા? લક્ષણો. આવતા લેક્ચરની અંદર હિસાબી પદ્ધતિના હેતુઓ જોવાના છે. આપણે જોયું કે આવું હોય, હવે હિસાબી પદ્ધતિ શા માટે તૈયાર કરવી પડે, ખરેખર કયા હેતુથી તૈયાર કરવામાં આવે છે એનો સવાલ આપણે આવતા લેક્ચરમાં જોશું. તો ત્યાં સુધી નમસ્કાર મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે.